नमस्कार विद्यार्थी मित्रों, श्रीजी विद्यालयनी ऑनलाइन सीरीजमां आपनुं हार्दिक स्वागत छे। धोरण 7 विषय इंग्लिश। तो विद्यार्थी मित्रों, आजे आपणे पाठ नंबर 1 एम आई लॉस्ट मां एक्टिविटी नंबर 6 मां ए आपणे जोई गया। तो हवे आपणे आजे एक्टिविटी 6 मां बी जोईशुं। लक्ष्मीए बोलेला वाक्यने उदाहरण मुजब फरी लखो। एक्जाम्पल आपेलू छे, लक्ष्मी सेज वाय कम टू द जंगल। लक्ष्मी बोले छे, तू शा माटे जंगल में आव्यो छे। यू सेज वाय डीड यू कम टू द जंगल। जंगल में शा माटे आव्यो छे, ए रीतना आपणे प्रश्नार्थ वाक्य बनावाना छे। लक्ष्मी सेज रोड नॉट इन द जंगल। शू कहे छे, रोड जंगल में रोड नथी। तो शू बनशे, यू सेज देर इज नो रोड इन द जंगल। लक्ष्मी सेज गो टू उगमणे, एटले कि उगमणे जाओ। तो तेनु शू बनशे, गो टुवर्ड्स द ईस्ट। लक्ष्मी सेज मेनी कुबास देर, एटले घणा बधा अहीं कूबा आवेला छे। तो शू बनशे, यू सेज देर आर मेनी कूबास देर, एटले घणा बधा अहीं कूबा आवेला छे। लक्ष्मी सेज वॉक ऑन द केड़ी, एटले केड़ी पर तमे चालो। तो शू बनशे, यू मस्ट वॉक ऑन द केड़ी, एटले कि तमारे केड़ी पर चालवू पड़शे। लक्ष्मी सेज लक्ष्मी माय नेम, शू कहे छे, माय नेम एटले मारू नाम लक्ष्मी छे। तो शू बनशे, माय नेम इज लक्ष्मी। लक्ष्मी सेज आफ्टर क्रॉसिंग वकालो यू सी रूपालो डूंगर। एटले तो तेनु शू बनशे, आफ्टर क्रॉसिंग द वकालो यू विल सी द रूपालो डूंगर। शू जोई शकशो, तमे रूपालो डूंगर जोई शकशो। लक्ष्मी सेज उगमने सन कम्स इन द स्काय। तो तेनु शू बनशे, इन द ईस्ट द सनराइज इन द ईस्ट। लक्ष्मी सेज वी लव सावर्स एंड सावर्स लव्स अस। तेनू बनशे, द लायन्स लव अस एंड वी लव द लायन्स। लक्ष्मी सेज माई मा बापा विल बी हैप्पी, एटले कि मारा मम्मी पप्पा खूब ज खुश छे। तो तेनू शू बनशे, माई मधर एंड फाधर विल बी हैप्पी, એટલે કે મારા મમ્મી અને મારા પપ્પા ખૂબ જ ખુશ છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું સી, આન્સર ધ ક્વેશ્ચન। અહીંયા પ્રશ્નો આપેલા છે, આપણે તેના જવાબ લખવાના છે। તો નંબર 1, વેર ઇઝ ફાઇઝાન ફ્રોમ। ફાઇઝાન ક્યાંનો હતો મિત્રો? તો ફાઇઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ। ક્યાંનો હતો? તમિલનાડુનો। નંબર 2, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ। શું લક્ષ્મી ઇંગ્લિશમાં બોલી શકતી હતી? તો શું આવશે જવાબમાં? નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ। લક્ષ્મી ઇંગ્લિશમાં બોલી શકતી ન હતી। નંબર 3, ડીડ ફાઇઝાન સ્પીક ગુજરાતી। શું ફાઇઝાન ગુજરાતીમાં બોલી શકતો હતો? તો નો, ફાઇઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી। ફાઇઝાન ગુજરાતીમાં બોલી શકતો ન હતો। નંબર 4, વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ, એટલે કે એ તળાવનું નામ શું હતું? તો જવાબમાં આવશે, ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દુધિયુ તળાવ। તળાવનું નામ શું હતું મિત્રો? દુધિયુ તળાવ। નંબર 5, ડીડ ફાઇઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ, એટલે કે ફાઇઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી? તો શું આવશે? યસ, ફાઇઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હાઉસ, એટલે કે હા, ફાઇઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી। નંબર 6, વેર ડીડ ફાઇઝાન ગો ફ્રોમ ગીર? તો ફાઇઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર। ત્યારબાદ આપણે જોઈશું મિત્રો એક્ટિવિટી નંબર 7। એક્ટિવિટી 7 માં આપેલું છે, રીડ ધ ઇન્સ્ટ્રક્શન, એટલે કે અહીંયા
કેટલીક સૂચનાઓ આપી છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો નંબર વનમાં આપેલું છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં પ્લાસ્ટિક વાપરો નહીં. નંબર ટુ ડોન્ટ થ્રો રૂબીસ હિયર એન્ડ દેર, તો ગમે ત્યાં કચરો ફેંકો નહીં. ડોન્ટ વોક ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં ચાલો નહીં. ડોન્ટ ટીઝ એનિમલ્સ, એટલે કે પ્રાણીઓને પજવો નહીં. ટીઝ એટલે પજવવું. પ્રોટેક્ટ ધ જંગલ, એટલે કે જંગલનું રક્ષણ કરો. નંબર સિક્સ ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, એટલે કે તેમને ખાવાનું આપો નહીં. નંબર સેવન ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, એટલે કે બગીચો આપણી રાષ્ટ્રીય મિલકત છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એટલે કે વૃક્ષો આપણા સારા મિત્રો છે. નંબર નાઇન એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ, એટલે કે પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. ત્યારબાદ આપણે જોઈશું મિત્રો બીમાં જર્ના જુલી એન્ડ જયા વિઝિટ સાસણગીર. ધી સેન્ટેન્સ શો ધેર બિહેવિયર ઇન સાસણ, રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર. અહીંયા જર્ના જુલી અને જયા સાસણગીરની મુલાકાત કરે છે. જો મિત્રો અહીંયા કેટલાક સેન્ટેન્સ આપેલા છે, જો ગુડ હોય તો ગુડ લખવું, નહીં તો શું લખવું, બેડ. તો નંબર વન છે ધે શાઉટેડ વેન ધે શો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, તો શું આવશે મિત્રો, બેડ. ધે આર પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ, તો શું આવશે મિત્રો, બેડ. જયા સ્ટોપેડ જરીના થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, શું કરે છે, પ્લાસ્ટિક બેગ જંગલમાં ફેંકે છે, તો શું આવશે, સોરી, જયા સ્ટોપેડ જરના ફ્રોમ થ્રોવિંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, તો શું આવશે મિત્રો, ગુડ. જુલી એન્ડ જયા થ્રો રૂબીસિયર એન્ડ દેર ઇન ધ જંગલ, તો શું આવશે, બેડ. જુલી ફુલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ, શું કરે છે, ઝાડની ડાળખીઓ તોડે છે, તો શું આવશે, બેડ. અહીંયા એશિયન લાયન્સની કેટલીક વિગતો આપી છે તે આપણે જોવાની છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન, તો અહીંયા શું આપેલું છે, સૌ પ્રથમ વેઇટ મેલ એપ્રોક્સિમેટલી 150 kg ટુ 250 kg, એટલે કે વજન નરનું લગભગ 150 kg થી 250 kg હોય છે. ફિમેલ 120 kg ટુ 180 kg, એટલે કે માદાનું વજન લગભગ 120 kg થી 180 kg હોય છે. લેન્થ એટલે કે તેમની હાઈટ, અહીંયા મેલમાં 1.7 મીટર ટુ 2.5 મીટર, ફિમેલ 1.4 મીટર ટુ 1.75 મીટર, એટલે કે નરની લંબાઈ લગભગ 1.7 મીટરથી 2.5 મીટર હોય છે, જ્યારે માદાની 1.4 મીટરથી 1.75 મીટર હોય છે. લેન્થ ટેલ, એટલે કે પૂંછડીની લંબાઈ કેટલી હોય છે, 70 cm ટુ 105 cm, એટલે કે પૂંછડીની લંબાઈ 70 cm થી 105 cm હોય છે. લાઈફ સ્પાન, એટલે કે તેમની જીવવાની તેમનું આયુષ્ય કેટલું હોય છે, 60 to 18 years સુધી, એટલે કે તેમનું આયુષ્ય 16 થી 18 વર્ષનું હોય છે. ટિપિકલ ડાયટ, એટલે કે તેમનો આહાર શું હોય છે, ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોઝ, એન્ટિલોપ, તો તેમનું તેઓ શું શું ખાય છે, હરણ, જંગલી રીંછ, ભેંસ અને કાળિયા તેઓ
ઓળખાય છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી નંબર એક, એટ સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ। અહીંયા મેપ આપેલો છે તે પ્રમાણે આપણે અહીંયા આપેલો ડાયલોગનો અભ્યાસ કરવાનો છે। ઓરશંગ રિવરનો મેપ છે, તો આપણે હવે જોઈશું। રોહન સેઝ, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ। શું કહે છે? હેલો જાવેદ, અત્યારે હું બસ સ્ટોપ પર છું। વેર આર યુ, એટલે કે તું ક્યાં છે? જાવેદ સેઝ, આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ। ક્યાં છે તે? એટલે કે હું પોસ્ટ ઓફિસ પર છું। રોહન સેઝ, હાઉ કેન આઈ રીચ ધેર? રોહન બોલે છે, હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? જાવેદ સેઝ, ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, એટલે કે પહેલાં તો બસ સ્ટોપમાંથી બહાર નીકળ। દેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેઇન બાજાર રોડ, એટલે કે પછી ટર્ન લેફ્ટ એટલે કે ડાબી તરફ વળીને મુખ્ય બજારના રસ્તે તું ચાલ। રોહન સેઝ, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇનબોર્ડ ઓફ રાણા સ્ટ્રીટ। શું કહે છે રોહન? જાવેદ, હવે હું મુખ્ય બજારના રસ્તા પર છું અને મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે। રોહન સેઝ, જાવેદ સોરી જાવેદ સેઝ હમ વોક સ્ટ્રેટ અબાઉટ 50 meters દેન યુ વિલ સી ધ સાઇનબોર્ડ ઓફ બેક સ્ટ્રીટ, એટલે કે હું લગભગ 50 meters સીધો ચાલ, પછી તને બેક સ્ટ્રીટનું બેંક સ્ટ્રીટનું બોર્ડ દેખાશે। ટેક અ લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ, એટલે કે ત્યાંથી ડાબી તરફ વળ અને તને પોસ્ટ ઓફિસ તને દેખાશે। આફ્ટર 5 minutes, એટલે કે 5 મિનિટ પછી, રોહન સેઝ, હાય જાવેદ। રોહન કહે છે કે હાય જાવેદ। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું અહીંયા બી, ડ્રો ધ મેપ યોર વિલેજ ઓર એરિયા ટાઉન સિટી। તો અહીંયા મિત્રો તમારો વિલેજનો અથવા એરિયાનો અથવા ટાઉન કે સિટીનો ફોટો મેપ એટલે કે નકશો દોરવાનો છે। તો હવે આપણે સી જોઈશું, તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે, તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે। તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચનાઓ આપો। તમારો મિત્રો તમારા ગામમાં આવે છે તો તમે કઈ રીતે તમારા સુધી તમે તેને પહોંચાડી શકશો તેવો આપણે એક ડાયલોગ બનાવવાનો છે। તો સૌ પ્રથમ જોઈશું, હેલો આઈ એમ એટ ધ બસ સ્ટોપ, એટલે કે હું બસ સ્ટેશન છું। તો તમે કહેશો ક્રોસ ધ રોડ, એટલે કે તું રોડ ક્રોસ કર। યોર ફ્રેન્ડ સેઝ, તમારો મિત્ર બોલશો ઓલ રાઇટ હિયર આઈ ગો, એટલે કે હા હું રસ્તો ક્રોસ કરું છું। યુ સેઝ, દેર ઇઝ અ સ્મોલ સ્ટ્રીટ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ યુ, એટલે કે એક નાની શેરી આવશે તેની જમણી તરફ તું વળ। યુ કેન સી અ સાઇનબોર્ડ નેશનલ મ્યુઝિયમ, અને તું એક નેશનલ મ્યુઝિયમનું બોર્ડ દેખી શકીશ। યોર ફ્રેન્ડ સેઝ, ઓ યસ, શુડ આઈ વોક ઇન ટુ ધ સ્ટ્રીટ, એટલે તમારો મિત્ર કહે છે કે હા હું સ્ટ્રીટમાંથી જ આવું છું, સ્ટ્રીટ એટલે મિત્રો શેરીમાંથી આવું છું। યુ સેઝ, એટલે તમે કહેશો યસ, ધ સેકન્ડ બિલ્ડિંગ ઓન ધ રાઇટ ઇન ધ નેશનલ મ્યુઝિયમ, એટલે કે બીજા નંબરનું બિલ્ડિંગ છે તે નેશનલ મ્યુઝિયમનું છે। યુ વિલ લાઇક ઇટ વેરી મચ, તે તને ખૂબ જ ગમે છે। યોર ફ્રેન્ડ સેઝ, ઓકે થેન્ક યુ,
તમારો મિત્ર કહેશે ઓકે તારો આભાર ફોર યોર હેલ્પ મારી મદદ કરવા બદલ આઈ વિલ કોલ યુ લેટર એટલે કે હું તને ફોન કરું છું યુ સેઝ ઓકે બાય તો તમે કહેશો ઓકે બાય ત્યારબાદ આપણે જોઈશું મિત્રો અહીંયા ડીમાં પ્લે ધ ગેમ ટ્રેઝર હન્ટ સી હેલ્પલાઇનમાં આવેલા આપેલા છે ડીમાં છે તો તમારે આ હેલ્પલાઇનની મદદથી તમારે ગેમ રમવાની છે તો મિત્રો અહીંયા આપણે યુનિટ 1 કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ